एक बात होवी जोईए कि प्रजानी पीड़ा ई सर्वस्व ध्यान में होवी जोईए। जारे अहंकार वधे छे, जारे सत्ता नो मद वधे छे, जारे पोताने एवुं लागे के आ तो लोकोने मारीए तो ए मत अमने ज मळे छे, त्यारे ई लोको व्यक्तिओ नहीं राक्षस बनी जाय छे। अने जारे जारे आ धरती उपर राक्षसोनो મારો ચાલ્યો છે એટલે ઈશ્વર છે એ કોઈને કોઈને આપણે તમારા મારા જેવાને કેક હવે ઊભા થાઓ, પછી આપણે એમ કહીએ કે ના ના મારે તો જોરદાર નોકરી છે ને આપણે તો બધું હાલે છે ને આપણે નહીં પડવું। આજે મિત્રો ગુજરાતની જનતાની પીડા છે ને જોવાતી નહોતી, અને એમાં કોરોના કાળમાં જે સ્થિતિ કરી હતી, આ હા હા સાહેબ, આપણે કોઈ નેતા હોય મોટો તો એને બેડ મળી જાય, એને ગાડી મળી જાય, એને એમ્બ્યુલન્સ મળી જાય, અને ગરીબને મળે નહીં। ગાંધીજી એવું કહેતા હતા કે છેવાડાના નાગરિકને પહેલા મળવું જોઈએ। આપણે પાંચ દીકરા હોય બાપને, એમાં એક દીકરો નબળો હોય તો આપણી ચારેની ફરજ બને ને કે એ નબળા દીકરાને પહેલા આપીએ। હવે આ લોકો શું કર્યું ખબર છે, પાંચ દીકરા હોય એમાં એક દીકરો નબળો હોય તો એની જમીન જે ભાગમાં આવ્યું ને એ લઈ લ્યા, ચાર એવા નીકળ્યા, બોલો હારો ગુજરાત વેચવા નીકળ્યા। મને ચિંતા ક્યાં છે ખબર છે, મેં હારું જોયું, કારણ કે આમાં એક કહેવત છે ને કે તમે સમજદાર છો તો ઘાતક, તો તમે ચિંતિત હશો, કારણ કે આ આખી ઘટનાઓમાં મેં ગાંધીનગર કર્યું છે કવર, મેં બજેટ જોઉં તો હારું મારા હારા પેકેજો આપે જાય ક્યાં ખબર જ નહીં યાર, 20 લાખ કરોડ નું પેકેજ તમને માંડ્યું કોઈને, સમ ખાઈને કહેજો કોઈ મળ્યું, 20 લાખ કરોડ નું હતું બોલો, હવે 20 લાખ કરોડ નું પેકેજ હોય એટલે શું થયું યાર, ઈ ટીવીમાં જાહેરાત થાય, હોર્ડિંગ્સો લાગે, એનાય પૈસે જાહેરાત થાય, બધાના ફોટા આવી જાય, અને હારા 20 લાખ ક્યાં લઈ જાય ખબર જ નહીં। પછી મને એવું થયું ખરેખર હવે પાણી છે એ માથા ઉપરથી જાય છે, અને આ સ્થિતિમાં સામે પક્ષ વિપક્ષ કોંગ્રેસ સાહેબ તળિયે પહોંચી ગયું, ઇતિહાસમાં કોઈ વિપક્ષ છે ઈ ઘટ્યું અને એવું ઇતિહાસ નથી, અત્યાર સુધીના ઇતિહાસમાં વિપક્ષ કઈ ઘટે નહીં, વિપક્ષ ઘટે, વિપક્ષની બેઠકો ઘટ્યું એવો અત્યાર સુધીનો ઇતિહાસ નથી, આ હારાઓ મિલીભગત એ દેખાડી દીધું। પછી મને એવું થયું કે જો આજે મેદાનમાં નહીં ઉતરીએ તો કાલે સાહેબ પૂણો ગુજરાત વેચાઈ જશે ને તમારા મારા દીકરાને કપડા નહીં રહે પહેરવાના। આ પીડા એની હતી, અને મેં પહેલા પણ કીધું, ગોપાલભાઈ કીધું કે સોશિયલ મીડિયા ઉપર સાહેબ એ જે લોકો સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટો મૂકે છે ને એને ખાલી એટલું કહેજો કે તમે જે આકાઓના નામથી અથવા આકાઓ જે કહે છે ઈ આકાઓને એને પૂછજો કે ઈશ્વરના સોગંદ ખાવા તૈયાર છે તો અમે તમારા ગુલામ બની જઈએ, ચાલો, નહીં તો આપણે ઈ ખાવા તૈયાર છીએ કે અમે અમારા માટે નથી આવ્યા, અને ઈશુદાન ગઢવીને કોઈ ખરીદી કે વેચી શકે ને એવા ધરતી ઉપર પેદા નથી થઈ શકે, અને ઈ સોશિયલ મીડિયામાં કરનારાઓને મારી વિનંતી છે કે તમારા સંતાનો માટે પણ અમે લડીએ છીએ, કરો તમે, તમે ગાળો આપો અમારાથી જેટલી આપણી હોય એટલી, પણ તમારા સંતાન માટેની પણ આ લડાઈ છે, કારણ કે 94 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ પહોંચ્યો છે ને એ તમારા સંતાનને પણ નડશે, આજે ખાનગી શાળાઓ વધી રહી છે ને તમારા સંતાનને ભણવા માટે નહીં રહે, આજે તમારો સંતાન બીમાર પડશે ને તો ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નહીં હોય, અને સરકારમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નહીં હોય, અને ખાનગીમાં કદાચ જગ્યા હશે ને તો 2-2-5-5 લાખ રૂપિયા તમારા દીકરાને હશે નહીં ને, જે દિવસે તમારો દીકરો આ દુનિયા છોડીને જશે ને ત્યારે ખબર પડશે કે સુદામભાઈ સેના માટે આવ્યા હતા, અને સૂરજ સત્યને વાદળોમાં ઢંકાઈ જવાથી સૂરજ ઢંકાતો નથી, આજે અહીંયા એટલા બેઠા છે, 6 મહિના પછી હું આવીશ, અને મને વિશ્વાસ છે તમે 1 વ્યક્તિ 1000 વ્યક્તિને જોડશો, અહીંયા જગ્યા નહીં સમાય, આ પરિવર્તન આવશે સાહેબ।
તમે વિચાર કરો, મને એક વિચાર એ આવ્યો ગોપાલભાઈ કે કાલે આરો આપણી 14 તારીખે તો આપણે નક્કી કર્યું, 15 તારીખે લોકો મીટિંગ બોલાવી લીધી ધારાસભ્યોની. ઈ કે હવે તમે કામ કરવા માંડો, ઈ કયો વિશુદાન ગઢવી આવી ગયા છે ગોપાલભાઈ ને બધા ગયા કે હવે રિપોર્ટ આપવું પડશે. એટલે અત્યાર સુધી જલસા કરી નક્કી જતું ને, અત્યાર સુધી જે પણ આવી સ્થિતિ સાહેબ ગુજરાતની, તમે કીધું ગુજરાતને રેટું મૂકી દીધું, એક નિર્ણય એક દિલ્હી દિલ્હી વગર કે અધિકારીઓ વગર નિર્ણય ન લઈ શકાય. સાહેબ અમદાવાદમાં જ્યારે કોરોનાનો વેવ આવ્યો ને ત્યારે એક અધિકારીએ એવો નિર્ણય લીધો કે 108 વગર કોઈને હોસ્પિટલમાં એડમિશન નહીં મળે. અચ્છા વાંધો નહીં, 108 વગર ન મળે બરાબર, કોઈ ઓટોમાં જાય તો ન મળે, ગરીબ રેકડી લઈને જાય તો ન મળે, વાંધો નહીં. અચ્છા 108 નો વેઇટિંગ કેટલું ખબર છે? 22 કલાકનો 108 નો વેઇટિંગ હતું સાહેબ, એનાથી વધારે હું તો ઓછું કહું છું. હવે 22 કલાકમાં દર્દી જીવતો રહીએ ખરો, એનાથી અટકે? 22 કલાક પછી એમ્બ્યુલન્સ આવે, પછી એમ્બ્યુલન્સ હોસ્પિટલે લઈ જાય તો હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનમાં 6 કલાક લાગે. ઉપસ્થિત આપ સૌ ક્રાંતિકારી સાથી મિત્રોનું હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. માનની ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને આમ આદમી પાર્ટીના ખૂણે ખૂણે ગુજરાતના જે કાર્યકર્તાઓ જોડાયા છે એમની અંદર નવો જોમ જુસ્સો અને તાકાત આવી, એ બદલ હું માનની ઈશુદાનભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. હું ઘણી બધી વખત અહીંયા બોલો છું એટલે આજે કંઈ જાજુ બોલીશ નહીં. માનની ઈશુદાનભાઈ પૂરો સમય આપણી વચ્ચે એમની વાત રાખી શકે એટલે બે વાત કહી અને હું પૂરું કરીશ. સમયનું ખૂબ મોડું થઈ ચૂક્યું છે પણ મારે તમને એટલું જ ધ્યાન દોરવું છે કે ઈશુદાનભાઈ આવ્યા આપણને બધાને મજા આવી કે ન આવી? ઓછી આવી હોય એવું લાગે. મજા આવી કે ન આવી? આપણને બહુ મજા આવી કે ન આવી? તમને મને આપણને સૌને જેટલી મજા આવે એના કરતા 4 ગણી બળતરાવું ઓલી બાજુ ચાલુ થઈ છે. એટલે એક નાનકડી એવી વાત આમ હું મારે તમારું ધ્યાન દોરીને વાત પૂરી કરી દઈશ, પછી ઘણા મોકાઓ હજુ છે જ્યાં બોલવાનું છે. આપણને મજા આવી મજામાં રંગમાં ભંગ પાડવા માટે સોશિયલ મીડિયા ઉપર ભાજપે અને કોંગ્રેસે બે ગેંગો ઉતારી છે. રોકડી ગેંગ 150 રૂપિયા ઉપર એક પોસ્ટ લખવાની, જેવો માણસ એવો દાઢી રાખી છે. કોઈક 150 પોસ્ટ લખે છે, કોઈક 50 લખે છે, 60 વાળા છે, 200 વાળા છે, બધું એ વ્યવહાર છે એનો. ઈશુદાનભાઈ અહીંયા જોડાણા એની આપણને ખુશી એટલા માટે છે કે અરવિંદજી એ કીધું કામ ન હોય, ધંધો ન હોય, બધું વેપાર ધંધા ભાંગી ગયા હોય, નવરા આટા મારતા હોય, ઘરેથી કહેતા હોય પાર્ટી વયો જાને, એવું આપણે વારંવાર જોયું છે કે કાંઈ કામ ધંધો ન હોય એટલે ગમે એ પાર્ટી ગોઠવાઈ જાય ને એમ કરતા કરતા ભાજપમાં હોય વલ ઠેઠું પર પોગી જાય. પણ ઈશુભાઈ પોતાની જિંદગીની ટોચ ઉપર બેઠેલા માણસ છે, આખું ગુજરાત જેને એના નામથી ચહેરાથી અવાજથી ઓળખી જાય એટલી સફળતાના શિખરે બેઠા હોય અને પછી જ્યારે એને એમ થાય કે હવે કંઈક આપણે વધારે સારું કામ કરવું છે અને નિર્ણય લેવાની જ્યારે ઘડી આવે ત્યારે ભાજપવાળા એને મંત્રી બનાવવાની ઓફર મારતા હોય, કોંગ્રેસવાળા એમ કે તમે માગો એટલા રૂપિયા તમે કયો એ પદ ઉપર તમને બેહારીએ એવું બધું કહેતા હોય અને બધું ત્યાગ કરીને આપણી આમ આદમી પાર્ટી જેવી સામાન્ય પાર્ટીમાં જોડાય એ આપણા માટે ગર્વની બાબત છે. પણ હવે એ જોડાણાની જે વેદનાઓ બીજી બાજુ ફરી રહી છે, પગારદાર માણસો એલફેલ વાતો ફેસબુક ઉપર ટ્વિટરમાં લખતા હશે, આપણા બધાના ધ્યાને આવી છે. તો હવે એ આપણા બધાની જવાબદારી છે. કિશુભાઈએ એ આવડો મોટો મજબૂત નિર્ણય લીધો છે તો જે કાંઈ આવી ગેંગુ આટા મારતી હોય ફેસબુકમાં કે ટ્વિટરમાં કે વોટ્સએપમાં એને વીણી વીણીને જવાબ દેવો, એ જવાબદારી આપણા બધાની છે હવે. કેમ કે 200 રૂપિયામાં ઘરે બેઠા બેઠા ઈશુદાનભાઈ આમ ને આમ આદમી પાર્ટી આમ લખી નાખવું હેલું છે, પણ તમને કોઈક મંત્રી બનાવવા તૈયાર હોય છતાં તમે એક સામાન્ય પાર્ટીની અંદર જોડાઈ જાવ ને એ બહુ અઘરું છે એવું તમારે એને સમજાવવાનું છે. મારી વાત સમજાય છે કે નહીં? એટલે બહુ લાંબી વાત હું નથી કરતો પણ આપણે હવે હજળ રહેવું પડશે. આમ સીધી રીતે એ ક્યાંય પોગે એમ નથી, કેમ કે એના ધંધા જેવા કર્યા છે કે ગામ હવે એને મત આપે એમ નથી,
પ્રેમ આપે એમય નથી, એની વાત સાંભળે એમય નથી જનતા. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જે કંઈ પણ નેગેટિવ વાતો ફેલાવતા હોય, ખોટી વાતો ફેલાવતા હોય, ભ્રમ ફેલાવતા હોય, એલફેલ વાતો કરતા હોય, એને તમે જવાબ આપશો કે નહીં આપો? આવો ઢીલો જવાબ આપશો તો હામાં ઘરે આવશે તમારે. ભાઈ જવાબ આપશો કે નહીં આપો? આપણા બધાનું બે કામ છે, એક કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર અને દિલ્હીમાં જે કંઈ સારું કામ કરી રહી છે એ લોકો સુધી, વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવું, અને બીજું કામ કે જે લોકો પગાર ઉપર આમ આદમી પાર્ટીની કે ઈશુભાઈની નબળી વાતો કરી રહ્યા છે એને જે ભાષા સમજે એ ભાષામાં તમારે જવાબ આપવો. આ બે કામ અત્યારે આપણી પાસે છે કરવા જેવા, અને આ તો હજુ શરૂઆત છે. હજુ તો એક ઈશુદાનભાઈ આવ્યા છે, અરવિંદજીએ ઈશુદાનભાઈને, મનોજભાઈને, મને તૈણેયને લેશન આપતા ગયા છે કે હવે તમારે તૈણેય ભેગા થઈને લિસ્ટ ટાઈપોની બધા લઈ આવવાના છે. અમે એ લિસ્ટ ઉપર કામ કર્યું છે. હજુ એક ઈશુદાનભાઈમાં જઈ આટલી બળતરા કરતા હોય તો ગુજરાતના પ્રતિષ્ઠિત 10 વ્યક્તિને લાવીને સ્ટેજ પર બેહારશો ત્યારે હારા શું કરતા હોય છે? અમે તો એનો વિચાર કરીએ છીએ કે કોઈ દવા કામ ન કરે ને એવા ગાંડા કરી નાખવાના તાને. તો મારી વાત પૂરી કરું છું. હું માનનીય ઈશુદાનભાઈનો વારંવાર ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી જેવા નાના માણસોને એમણે પાર્ટીમાં જોડાઈને બહુ મોટી હિંમત આપી છે ને આખા ગુજરાતને બહુ મોટી આશા આપવાનું કામ માનનીય ઈશુદાનભાઈએ કર્યું છે. હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ધન્યવાદ.